mind back to the algebra. Any last exercise, miscellaneous exercise આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજથી. લાસ્ટ જેટલા લેક્ચર હતા એમાં આપણે 10.1 થી લઈને 10.5 સુધી બધા જેટલા કન્સેપ્ટ આવતા એ બધા કન્સેપ્ટ જોઈ ગયા છે. હવે શું થાય, મિસેલેનિયસ એક્સરસાઇઝ હોય જેમાં તમારે બધા ટોપિકના કમ્બાઈન અને પ્લસ એમાં થોડા ટ્વિસ્ટ કરેલા હોય, કે જે વસ્તુ તમે સમજો છો એની કરતા અલગ રીતના આપેલા હોય એવા એક્ઝામ્પલ આમાં આવે. ઓકે, નાની એવી એક્સરસાઇઝ છે. આ કમ્પ્લીટ કરશો એટલે આપણો વેક્ટર એલ્જીબ્રા કમ્પ્લીટ થશે. પછી આની પછી થ્રી ડાયમેન્શન જીઓમેટ્રી ભણવાનું છે, જેનું ઇન્ટ્રોડક્શન તમે 11 સાયન્સમાં ભણી જતા, પરંતુ અત્યારે આપણે પણ ડિટેલમાં થ્રી ડાયમેન્શન જીઓમેટ્રી ભણવાનું રહેશે. ઓકે, તો આજે આપણે મિસેલેનિયસ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈએ. એક્સરસાઇઝ નંબર 9, સોરી એક્સરસાઇઝ નંબર 10. એક્સરસાઇઝ નંબર કેટલી આવશે? 10 આવશે. ઓકે, ચાલો. એક્સરસાઇઝ નંબર 10 માં કયા ટાઈપના છે આપણે પહેલા સ્ટાર્ટથી જોતા જઈએ. 10.5 આપણે કમ્પ્લીટ કરી હતી. ટોટલ 15 જેટલા એક્ઝામ્પલ છે અને 4 જેટલા શું આપેલા એમસીક્યુ આપેલા, એટલે 15 એક્ઝામ્પલ છે. 3 દિવસમાં આપણે કમ્પ્લીટ કરવાની પૂરી ટ્રાય કરશું. ફર્સ્ટ ઓફ ઓલ તમને શું આપેલું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તમે એમ કીધેલું છે પહેલા જે શરૂઆતના જે આપેલા હોય, તમે વિચારો કે બધી ભેગું હોય તો પહેલો જે એક્ઝામ્પલ હોય પહેલા બે ત્રણ હોય, 10.1 ના હોય પછી 10.2 ના, એમ કમ્બાઈન કરીને બધા ટોપિક કવર કર્યા થાય. એટલે 15 માંથી પણ બે ત્રણ એક્ઝામ્પલ જ મોટા હશે, બાકી બધા સિમ્પલ હશે. લાઈક પહેલો એક્ઝામ્પલ જોઈએ કે XY સમતલમાં એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલા એંગલ આપેલો છે? 30 ડિગ્રી નો ખૂણો બનાવતો એકમ સદિશ મેળવો. ચાલો, તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે તમે જે કીધું છે XY સમતલમાં, XY સમતલમાં, સો XY સમતલ કેટલો છે અને થીટા કેટલો આપેલો છે? 30 ડિગ્રી આપેલો છે. તો જનરલી તમે XY પ્લાન તમે પ્લોટ કરો તો શું આવશે? X એન્ડ Y આવશે. આજે જે પોઈન્ટ છે એ કેટલા નો એંગલ છે? 30 ડિગ્રી નો છે. તો આ જે પોઈન્ટ છે એનો સ્થાન સદિશ તમારે પ્લોટ કરવાનો છે, અથવા તમારે સદિશ બનાવવાનો છે. પણ કેવા સદિશ કીધું? એકમ સદિશ. એકમ સદિશ છે, સપોઝ આ કોઈ સદિશ હોય P, P સદિશ નું મૂલ્ય કેટલું છે? 1 છે, 1 એકમ છે. ઓકે, કીધું. તો તમે બહુ જનરલી વિચારો કે આનો એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ટેન થીટા યુઝ કરીને, પરંતુ આપણને પી સદિશ, સદિશ પી બહુ સિમ્પલ રીતે આપે છે આપણે કે આર કોસ થીટા પ્લસ સાઈન થીટા. આપણે આવું નથી જનરલી આર શું છે એની વેલ્યુ આપે છે, પણ એની વેલ્યુ તમને રકમ કેટલી આપેલી છે જેને આપણે 1c આપણો આર જ થવાનું છે. તો શું આવશે? કોસ 30 ડિગ્રી આઈ પ્લસ સાઈન 30 ડિગ્રી છે. બીકોઝ આ આપણે એક્સ એક્સિસ ઉપર લીધેલું છે એટલે આપણે આઈ લખવો પડે અને આના વાય એક્સિસ ઉપર એટલે આપણે શું લખવો પડે? ઝેડ. સો કોસ 30 મીન્સ કે રૂટ 3/2 આઈ પ્લસ 1/2 છે. આ તમારો આન્સર થાય. અને તમે જો આનો આર ફાઇન્ડ આઉટ કરશો તો એની વેલ્યુ શું હશે? 1. બીકોઝ રૂટ 3/2 નો સ્ક્વેર શું થાય? 3/4 પ્લસ 1/2 નો સ્ક્વેર શું થાય? 1/4. 1/2 નો સ્ક્વેર બંને નો એલસીએમ લો, લાઈક આ રીતના કહેવા માંગુ છું, 3/4 પ્લસ 1/4 રૂટ ઓફ આનું જે એકમ સદિશ તમે ફાઇન્ડ આઉટ કરો તો એ વેલ્યુ શું આવવાની છે? 1 આવવાની છે. ઓકે, તો શું આવશે? રૂટ 3/2. ઓકે, માગેલ સદિશ. સમજો ભાઈ, માગેલ સદિશ કેટલો આવે તમને? રૂટ 3/2 આઈ પ્લસ 1/2 જે. ઓકે, આ સિમ્પલ વસ્તુ હતી. ચાલો, અને પછીનો સ્ક્રીનશોટ લઈને અમારી પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. પછીનું એમ કીધેલો છે કે પી નો સ્થાન સદિશ અને ક્યુ નો સ્થાન સદિશ આપેલો છે, તો ને જોડતા સદિશના અડીશ ઘટકો અને માન મેળવવાનો છે. ચાલો, અડીશ ઘટકો અને માન, સિમ્પલ વસ્તુ છે બાળક. જો તમને સેકન્ડ વન એવું પૂછ્યું, પી થી X1 Y1 અને Z1 છે, ક્યુ થી X2 Y2 અને Z2 આપેલા છે,
तो पीक्यू ने जो जॉइंट करो तो पीक्यू ने जो जॉइंट करो एना अलीस घटक मूल्य जरूर है। पीक्यू ने जॉइंट करो इट मीन्स के पीक्यू डिस्टन्स अपने बात करशु तो पीक्यू सदीश आपने क्यों मैं कि क्यू नो स्थान सदीश माइनस शू आ पी नो ए अंतिम माइनस प्रारंभिक इट मीन्स आप एक्स टू माइनस एक्स वन करशु शू लख वाय टू माइनस वाय वन शू लख एंड झेड टू माइनस झेड वन शू लख તમે લખી પણ એક્સ ટુ વાય વાય ટુ જે અને ઝેડ ટુ કે કરી શકો આપણે એવું લખીએ પણ પછી સબટ્રેક્ટ કરો તો પણ ચાલો ઓકે તો આનું મૂલ્ય શું થશે કારણ કે આપણે શું કીધું છે માન કીધું છે માન એટલે રૂટ માં એક્સ ટુ માઇનસ એક્સ વન નો આઈ ની જે કોફિશન એનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન નો સ્ક્વેર પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો સ્ક્વેર ઓકે અને તમને કીધું છે અદિશ ઘટકો પીક્યુ ના અદિશ ઘટકો અદિશ ઘટકો આપણે ખ્યાલ આવી જાય કે આઈ જે કે સિવાય આપણે ઘટકો લખવાનું એટલે એક્સ ટુ માઇનસ એક્સ વન છે પછી બીજો ઘટક શું છે વાય ટુ માઇનસ વાય વન અને પછીનો ઘટક શું છે ઝેડ ટુ માઇનસ ઝેડ વન આ તમારા શું છે ભારત અદિશ ઘટકો છે અહીં લખો એટલે કે અને એટલે હું અલગ કરી જાય અને ઝેડ ટુ માઇનસ ઝેડ વન એ તમારા શું છે ભારત અદિશ ઘટકો એટલે સ્કેલર તમને કીધે તમને કીધું કે ફાઇન્ડ આઉટ ધ સ્કેલર વેલ્યુ તો તમે શું કહે અદિશ ઘટકો કઈ આવે એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન અને ઝેડ ટુ માઇનસ ઝેડ વન ઓકે ક્લિયર સિમ્પલ દાખલા છે ખાસ ધ્યાન રાખો એટલે આરામથી તમને આવડી જશે ચાલો એની પછી આપણે વાત કરીશું કે આમાં વિશે ચાલો નવો એક્ઝામ્પલ ઓકે ચાલો એની પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ બે એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા ત્રીજાનો મને એક્ઝામ્પલ શું કહે છે જોઈએ આપણે કે ત્રીજા નંબરે કીધું કે એક છોકરી પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે ઓકે ચાર કિલોમીટર પશ્ચિમ દિશામાં હું ટૂંકમાં રકમ લખી નાખું છું ચાર કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ ઉત્તરથી પૂર્વ તરફ નોર્થ સોરી આપણે ગુજરાતીમાં લખી નાખીએ પછી કન્ફ્યુઝન થાય ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રી નો ખૂણો બનાવે છે અને ત્યાં 30 ડિગ્રી નો ખૂણો બનાવીને 3 કિલોમીટર ચાલે છે ખૂણા સાથે 3 કિમી ચાલે છે ઓકે 3 કિલોમીટર કઈ બાજુ ચાલે છે 30 ડિગ્રી ના ખૂણા સાથે ચાલે છે તો હવે તમને શું પૂછેલું છે તો એનો પ્રારંભ થી અને પછી ઉભી રહી જાય છે 3 કિલોમીટર ચાલે છે પછી ત્યાં ઉભી રહી જાય છે એટલે કે અને ઠોકે છે ઓકે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે સિમ્પલ એમ એક્ઝામ્પલ છે પરંતુ આનું ડ્રોઈંગ હશે તો જ તમને આ ખ્યાલ આવશે આપણે એ સપોઝ નોર્થ સાઉથ ઈસ્ટ એન્ડ વેસ્ટ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ હવે છોકરી છે એનું હું આપેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલું છે ઓકે તો તમને ખબર છે કે ફર્સ્ટ ઓફ ઓલ એ કેટલા કિલોમીટર ચાલે છે 4 કિલોમીટર પશ્ચિમ બાજુ એટલે અહીંયાથી આપણે સપોઝ આનું એ પોઈન્ટ આવું આ કેટલો છે 4 કિલોમીટર ઓ થી એ કેટલો ચાલે છે બસ 4 કિલોમીટર ચાલે છે ઓ થી એ કેટલો ચાલે છે 4 કિલોમીટર ચાલે છે તો તમને ખબર છે ઓએ ડિસ્ટન્સ કેટલું થઈ જાય તમે કોઈ પૂછે આપણે તો ઓએ ડિસ્ટન્સ કેટલું ઓએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 આઈ સામે માઇનસ આવે કોઈ કહેશે તમે ખ્યાલ આવી જાય કે માઇનસ શા માટે આવે કારણ કે આપણને આ બાજુ આપણે એક્સ એક્સ ની પ્લસ બાજુ લઈશ આ બાજુ એક્સ એક્સ ની માઇનસ બાજુ લઈ તો કોઈ આપણે કેટલું લીધું માઇનસ 4 આઈ હવે કે શું કીધું છે ઉત્તર અને પૂર્વ ઉત્તર અને પૂર્વ એટલે આ લાઈન ને આ બાજુ પાછું ઉત્તર દક્ષિણ પછી તો આ બાજુના ભાગમાં એટલે કે 30 ના ખૂણે મીન્સ કે આ બાજુ એટલે કે 30 ના ખૂણે અહીંયાથી 30 ના ખૂણે તો વિચાર આપણે જે કે ઇઝી પર એટલે આપણે લાઈન દોડી નાખી 30 ના ખૂણે અહીં ક્રોસ ચાલતું હોય એટલે આપણે લંબ સાથે કેટલા નું બનાવે 30 ના ખૂણે કેટલા કિલોમીટર જાય છે 3 કિલોમીટર જાય છે સપોઝ અહીં બી આગળ પહોંચી કેટલા કિલોમીટર છે 3 સપોઝ બી આગળ પહોંચી 3 કિલોમીટર છે ઓકે તો પેરેલલ લાઈન હોય આપણે કોઈ પણ પેરેલલ લાઈન તો અહીં જેટલા એંગલ અહીં કરતી હોય એની હું અહીં તમને ડ્રો કરી શકું 30 ડિગ્રી
तो आज એને હું પોઝિશન જે વેક્ટર છે એને સ્થાનાંતર કરાવું છું સપોઝ આ રીતે આપણે ઓસી નામ આપી દઈએ અહીંયા કેટલો એંગલ આવશે 30 ડિગ્રી આવશે અને આ કેટલો એંગલ આવશે 60 ડિગ્રી આવશે ઓકે મેં ખાલી શું કરી છે એને પોઝિશન વેક્ટર તમે તો આપણે સ્થાનાંતર સદિશને આપણે શું કહીએ છીએ એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો પરંતુ એમાં કંઈ ચેન્જ આવતો નથી એટલે આપણે સમાન સદિશ તરીકે આપણે ખબર છે એંગલમાં એમાં ચેન્જ આવતો નથી મૂલ્યમાં પણ ચેન્જ આવતો નથી એનો આપણે પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે તમને એવું લાગતું હશે કે સર पहला जो प्रॉपर्टी थी ये बड़ी नकामी थी बड़ी बड़ी वस्तु अहीं यूज थी कि तुम आ वेक्टर ने आखे आखो उपाड़ी अहीं मूकी सको परंतु एना 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 मूल्य में अने एना एंगल में चेन्ज न होवो जोईए तो तुम एक जगह थी बीजी मूकी वस्तु आ पण केटलो हशे 3 किलोमीटर ओके आ तमारो जनरल ड्रॉइंग थी अच्छा आ ड्रॉइंग तमने फावी जाय एटले आराम थी तमने आवडी जाय टॉपिक थी चलो शुं मांगेलुं छे तो तमने तमने कुल स्थानांतर छोकरी नुं स्थानांतर छोकरी नुं स्थानांतर तो तक खबर छोकर स्थानांतर क्या प्लस ओसी लखो तो कोई प्रॉब्लम नहीं कारण की बने कोमन वेक्टर से एबी इज इक्वल टू ओसी आप लखी सकिए आ दाखला एम कोई प्रॉब्लम से नहीं चलो तो हम आप ओए तो अपने मिली गई थी हम आप को बात करिए AB = OC. હવે શું કરશું આપણે હવે તમારે અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં ઘટક કયો આપેલો છે જો તમને રકમમાં એમ કીધું છે કે આપણે આર લેવાનો હતો આર શું છે આપણું મૂલ્ય છે આપણે તમને ખબર છે અહીંયા આપણે આની પહેલા એક્ઝામ્પલમાં જ આપણે લખ્યું હતું અહીંયા શું આવશે મલ્ટિપ્લિકેશનમાં કે આપણે અહીં લખતા ભૂલી જાય એનું મૂલ્ય આવશે સોરી આપણે આર વડે ડિવાઈડ કરી એટલે કે મૂલ્ય મીન્સ કે આપણો શું ઘટક આવશે આ વેક્ટર આપણે બનાવ્યું કે એ વેક્ટર નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા આઈ પ્લસ એ વેક્ટર સાઈન થીટા જે ઓકે આ એનું મૂલ્ય થવાનું છે તો એ સદિશ બરાબર આપણે મોડ્યુલસ ઓફ એ તો મોડ્યુલસ ઓફ એ કેટલું આવશે ચાલો કહીએ છે મને કે મોડ્યુલસ ઓફ એ કેટલું છે તો મોડ્યુલસ ઓફ એ એટલે કે ઓછી ડિસ્ટન્સ तो ओसी डिस्टेंस आप लखी ना ओसी इज इक्वल टू आज डिस्टेंस है आप ए कीधेलू मॉड्यूलस तो मॉड्यूलस शू कि आज डिस्टेंस के तो अपने थ्री आप कारण आप फक्त कोस थीटा ने साइन थीटा लीए तो आर शू तो आर के आपेलो रकम में तुमने आज डिस्टेंस है अँ आप थोड़ी आप बात करिए तो भाई आर कोस थीटा प्लस आई आंसर प्लस साइन थीटा हो तो आर की वेल्यू आ रही आप दर वर्षे एकम सदिश तो वन नहीं आर बराबर वन पर लेवा नहीं मैं पहला लई नाखी थी मैं वन मैं लई नाखी थी परंतु अँ एक मूल्य मूल्य के कौन आप तो सो ए बी के ओसी तब जो बोल थ्री सॉरी थ्री इंटू कोस 60 डिग्री प्लस थ्री इंटू साइन 60 डिग्री वन सो आ वन बाय टू एट के थ्री बाय टू आई प्लस प्लस आ थ्री रूट थ्री बाय टू रूट थ्री बाय टू परंतु आग शू थ्री रूट थ्री बाय टू आपकी बात थी चलो स्क्रीनशॉट पड़ी लो ओके चलो तो हम शू कह पी कि भाई आपने स्थानांतर करो चलो ध्यान रखो स्क्रीनशॉट पड़ी गए मैं कि भाई आपने छेले आपने शुं करवानुं छे बधानो टोटल करी नाखवानो छे ओए प्लस ओसी नो तो ओए नी वेल्यू केटली छे चालो स्थानांतर ओए नी वेल्यू केटली छे माइनस फोर आई प्लस आनी वेल्यू केटली छे थ्री बाय टू आई प्लस थ्री रूट थ्री बाय टू
ઓકે ઓની જેરો સાફ કરી નાખો બધું થયું ભેગું ન લાગે એટલે તો અહીં એલસીએમ લેશું એટલે તમને ખ્યાલ આવી જાય કે સાત ગુ આઠ આઠ માટે એટલે કે માઇનસ ફાઈવ બાય ટુ અથવા એટલે માઇનસ ફાઈવ બાય ટુ ફાઈવ પ્લસ થ્રી રૂટ થ્રી બાય ટુ છે છોકરીનું સ્થાન તો શું મોડ્યુલસ ઓફ એ બરાબર મોડ્યુલસ ઓફ બી પ્લસ સી મોડ્યુલસ ઓફ એ બરાબર મોડ્યુલસ ઓફ બી પ્લસ સી સત્ય છે ઓકે શું કીધું છે તમને જો કે એ બરાબર બી પ્લસ સી અને મોડ્યુલસ એ બરાબર મોડ્યુલસ ઓફ બી પ્લસ સી આપેલું છે તો તમને એમ કીધેલું છે કે ભાઈ આ સત્ય છે કે નહીં એ તમારે કહેવાનું છે ભાઈ આ સત્ય છે કે નહીં તમારે એનો જવાબ આપવાનો છે તો તમે એક વસ્તુ વિચારો કે વેક્ટર એ બરાબર બી પ્લસ સી નો ટોટલ થતો હોય તો મોડ્યુલસ એનો ટોટલ થતો હોય એવું ફરજિયાત ક્યારેય હોય નહીં કારણ કે સિમ્પલ વસ્તુ છે બાળક તમે એક જનરલી વિચારો કે કોઈ પણ એક વેક્ટર લઈ નાખો ને કોઈ પણ એક એ ની વેલ્યુ લઈ નાખો બી અને સી ની વેલ્યુ બી સી નો ટોટલ કરો અને આ એ બંને ઇક્વલ નું મોડ્યુલસ ક્યારે આવશે નહીં પરંતુ સપોઝ સમરેખ સદિશ હોય તો સમરેખ સદિશ હોય તો તમને ખબર છે કે બી પ્લસ સી બરાબર આપણે બંનેને સેપરેટ મોડ્યુલસ આપી શકો છો જો સમરેખ સદિશ હોય તો તમે એને સેપરેટ સદિશ આપી શકો કે આને મોડ્યુલસ એ મોડ્યુલસ બી એન્ડ બી તો તમારો જવાબ સમાન રહે પરંતુ જો સમરેખ ન હોય તો સમરેખ ન હોય તો તમને ખ્યાલ છે તો કન્ડિશન શું આવે સોરી તો કન્ડિશન શું આવે છે બી પ્લસ સી લેસ એન ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ બી પ્લસ મોડ્યુલસ ઓફ સી ઇનઇક્વાલિટી ઉપરનો ટોપિક થઈ ગયો કારણ કે આ મોડ્યુલસ ની આપણે પ્રોપર્ટી જોઈ હતી કે ભાઈ જો સમરેખ હોય ને તો તમારે અલગ અલગ આવી રીતના ટોટલ થાય અને આ વસ્તુ સત્ય બની શકે છે પરંતુ સમરેખ ન હોય તો આ ઘટના સત્ય નથી એટલે કે આ વિધાન સત્ય નથી આપેલું જે વિધાન હતું એ આપણું સત્ય નથી એવું તમને દાખલો પૂછે તો ઓકે ચાલો એની પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે પાંચમા નંબરનો એક્ઝામ્પલ શું કે ચાલો જોઈએ કે ભાઈ પાંચમા નંબરના એક્ઝામ્પલમાં એવું કીધેલું તમે કે એક્સ ના જે મૂલ્ય માટે એક્સ ના જે મૂલ્ય માટે તમે કોઈ મૂલ્ય માગ્યું જે મૂલ્ય મીન્સ કે આપણે વેલ્યુ બોલવાની છે એક્સ ની વેલ્યુ તમને એક્સ ના જે મૂલ્ય માટે એટલે શું થાય કોઈ એક્સ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે રકમ બહુ સિમ્પલ કીધી છે કે ભાઈ જો એક્સ ના જે મૂલ્ય માટે એક્સ ઇન્ટુ આઈ પ્લસ જે પ્લસ કે એક્સ ઇન્ટુ આઈ પ્લસ જે પ્લસ કે કેવો બની જતો હોય ભાઈ એકમ સદિશ હોય કેમાં ગણવા થતો હોય એકમ સદિશ હોય તો એક્સ ની કઈ વેલ્યુ એવી હશે કે આ એકમ સદિશ હોય તો તમને ખબર છે એકમ સદિશ નું મોડ્યુલસ શું થવાનું છે ચાલો સોલ્યુશન બહુ સિમ્પલ વસ્તુ છે કે સપોઝ કોઈ વેક્ટર એ એ એકમ સદિશ છે આપણે થોડું જોઈ નાખી એકમ સદિશ હોય હોય તો મોડ્યુલસ ઓફ એ કેટલું આવવાનું છે વન આવવાનું છે એટલે એકમ સદિશ નું મોડ્યુલસ શું થાય છે વન થાય છે તો તમને ખબર છે કે આ એકમ સદિશ કીધેલું છે તો આનું મોડ્યુલસ શું થાય
एक्स इंटू आई प्लस जे प्लस के मॉड्यूलस शू थानू छे 1 थानू छे तो बने ने सेपरेट मॉड्यूलस आपी सके कारण के गुणाकार में सेपरेट मॉड्यूलस आपी सके सो मॉड्यूलस ऑफ एक्स मॉड्यूलस ऑफ आई प्लस जे प्लस के इक्वल 1 सो मॉड्यूलस एक्स એટલે કે પ્લસ વેલ્યુ ઓફ સાઈન કે કોઈ રીઅલ નંબર છે અને આનું મોડ્યુલસ કઈ રીતે પણ ફાઇન્ડ આઉટ થાય રૂટ ઓફ 1 પ્લસ 1 પ્લસ 1 તમને ખબર છે કોએફિશિયન્ટનો સ્ક્વેર થાય એટલે કે 1 નો વર્ગ બરાબર 1 તો હવે આપણે ખ્યાલ આવે કે ભાઈ x ઇનટુ શું આવ્યું ધેરફોર x ઇનટુ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 1 સો x ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ 3 સો આ જવાબ x ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ 3 આ તમારો શું મળે આન્સર તો ओके एक्स इन एक्स बराबर 1 बाय रूट 3 सॉरी આપણે આ આ પણ વેલ્યુ તમારે સાચી છે પરંતુ જો તમને પેપરમાં અથવા એમસીક્યુ માં આમ તો જવાબ 100% સાચો એમસીક્યુ માં તમને ઓપ્શનમાં બંને ઓપ્શન આપેલા હોય લાઈક તમને ખબર આની ઉપર પડી જાય કે આને મોડ્યુલસ x છે તો આપણે પ્લસ વેલ્યુ માં દાખલ કર્યો છે સપોઝ ઈ બંને ઓપ્શન આપેલા હોય તો મોડ્યુલસ x કાઢો તો શું આવશે ધેરફોર x = પ્લસ ઓર માઈનસ 1 / રૂટ 3 परंतु कई रीतना सोल्यूशन लेवाड़ा इजेक्शन करो तो ईसी पड़े ए कई रीतना दाखला जो हूँ तक काल स्टार्ट करीश टोटल एवं दाखला है भारत अपने तरह चार जेवा दाखला है नवा टका काल ने परम दिवस आप गेरंटी साथ 14मो दाखिल है ये समरेक वालो है बेहतर एमसीक्यू है आराम थी आप दिवस में चेप्टर कम्प्लीट करनासू ओके नेक्स्ट पीछे आप नव यूनिट थ्री डायमेंशन जियोमेट्री स्टार्ट करशू ई जो है लाइन पर थ्री डायमेंशन में लाइन आपेली है तमने नानू है तरह एक्सरसाइज है ओके तो आज एटू राखी समझाया पूछी लेजो थैंक यू